નમસ્કાર મિત્રો, જય હિન્દ. આજે હું વાત કરવા માંગુ છું જીટીયુમાં ચાલતા ભેદભાવની. ભેદભાવ પણ કોના જોડે? વિદ્યાર્થીઓ જોડે. જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે જીટીયુમાં એડમિશન લે છે એ લોકો જોડે ભેદભાવ થાય છે. કઈ રીતે હું આપણે સમજાવું. આ સેમિસ્ટરમાં ટર્મ લિસ્ટ શરૂઆત થઈ હતી 16 જૂન 2017 રોજ, એટલે કે થર્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની ટર્મની શરૂઆત થઈ 16 જૂન 2017 રોજ, અને ટર્મની એન્ડિંગ થાય છે 13 ઓક્ટોબર 2017 રોજ. એટલે વિદ્યાર્થીઓને લગભગ 19 અઠવાડિયા મળે છે એક સેમિસ્ટરમાં ભણવા માટે. પરંતુ ગયા સેમિસ્ટરમાં જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા પાસ આઉટ થયા, જે વિદ્યાર્થીઓએ ડિગ્રીમાં એડમિશન લેવું હતું એ લોકોએ એડમિશન લીધું, એ લોકોની એડમિશન પ્રોસેસ વધતા પડતા એ લોકોને કોલેજમાં ફાઇનલી એડમિશન થયું 21 ઓગસ્ટ 2017 રોજ. એટલે એમાં પણ અઠવાડિયું તો આમ તેમ એ લોકો શિફ્ટ થતા થતા લગભગ 1 સપ્ટેમ્બર એ લોકો કોલેજમાં ભણવાનું એને શરૂ કર્યું. 1 મહિનો એ લોકો ભણ્યા અને છેલ્લા 10 દિવસથી તે લોકોનું સબમિશન ચાલુ થઈ ગયું. 1 મહિનો ફક્ત ભણવા પછી એ લોકોનું ટર્મ એન્ડિંગનો સબમિશનની શરૂઆત થઈ જાય છે. એટલે કે એ લોકોની ટર્મ એન્ડિંગ છે 13-10, એટલે કે 2 અઠવાડિયા એ લોકોનું સબમિશન ચાલતું હોય. એટલે કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલરના વિદ્યાર્થીઓ જે અભ્યાસક્રમ ભણવા માટે એ લોકોને 19 અઠવાડિયામાં મળે છે એ જ, પરંતુ D2Dના વિદ્યાર્થીઓને એ જ અભ્યાસક્રમ માટે 7 અઠવાડિયા મળે છે. શું એક સેમિસ્ટરમાં ફક્ત 7 અઠવાડિયા જ ભણવાનું હોય છે? 7 અઠવાડિયામાં શું D2Dના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સિલેબસ પતાવી દેવામાં આવ્યો છે? છાતી ઠોકીને કહું છું, ગુજરાતની એક કોલેજ એવી નહીં હોય, એક કોલેજમાંથી એક બ્રાન્ચ એવી નહીં હોય, એક બ્રાન્ચમાંથી એક સબ્જેક્ટ પણ એવો નહીં હોય કે એ સબ્જેક્ટના સબ્જેક્ટ ટીચરે એનો 50% સિલેબસ પતાવ્યો હોય. જો 50% પણ સિલેબસ પત્યો ના હોય તો એ વિદ્યાર્થી એક્ઝામમાં જઈને શું લખશે? શું આ રીતે જીટીયુ ચાલશે? આ રીતે જીટીયુને હું ગટું કહું છું, આ રીતે ગટું ચાલશે? એક્ઝામ કંટ્રોલ એક્ઝામની તારીખ નક્કી કરતા હોય છે, એક્ઝામ સિલેબસ તો જે હોય તે જ હોય છે, પણ તો એમની તારીખ નક્કી કરતા હોય છે. શું એક્ઝામ કંટ્રોલરને આ બધી વસ્તુ ખબર નહીં? એના મગજમાં શું ભૂસું ભરેલું છે? શા માટે આ D2Dના વિદ્યાર્થીઓ જોડે ભેદભાવ કરે છે? તમને નહીં લાગતું કે આ વસ્તુ તદ્દન ખોટી છે? શું ગવર્મેન્ટ કોલેજમાં લેક્ચરોએ ફક્ત ખાલી લેસન પ્લાનિંગ જ બનાવવાનું હોય છે? લેસન પ્લાનિંગ એટલે કે જે વિદ્યાર્થીઓ મીન્સ કે વિદ્યાર્થીઓને કયા દિવસે શું શું ભણાવવાનું હોય છે, શું લેસન પ્લાનિંગમાં ઓન પેપર પણ D2Dના વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરો થાય છે? એ લોકોએ ફક્ત યથા સંકલ્પ જ ભણવાનું હોય છે? તો આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ખેલવાડ ના કરો. ડિપ્લોમાના સ્ટુડન્ટો ડિપ્લોમામાં દિન રાત મહેનત કરે છે ડિગ્રીમાં એડમિશન લેવા માટે. એ લોકો 5મા 6ઠા સેમિસ્ટરમાં 8 SPI, 9 SPI, 9.8 SPI સુધીના SPI લાવે છે, ને આ વિદ્યાર્થીઓ કોલેજમાં એન્ટર થાય છે સપ્ટેમ્બરમાં. 1 મહિનો કોલેજ ચાલે છે અને ટર્મ પૂરી. કઈ રીતે એક્ઝામ આપશે? ને એક્ઝામ આપશે તો કયા ગ્રેડ લાવશે? 9 SPI લાવવાળો વિદ્યાર્થી ગ્રેડ લાવશે CD ગ્રેડ, CC ગ્રેડ, FF ગ્રેડ, એટલે કે ફેલ. શું આજ જે આ લોકો GTU માં એટલે કે ગટુમાં જે બધા બુદ્ધિજીવો છે જે વિદ્યાર્થીઓ માટે આત્મચિંતન કરે છે, તો આજ આત્મચિંતન કરીને આવા પ્લાનિંગ કરે છે? તો મારી આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો. GTOના કમિશનર, આપણા શિક્ષણ મંત્રી અને આપણા બુદ્ધિજીવી જે આ એક્ઝામ કંટ્રોલર જે એક્ઝામને કન્ડક્ટ કરે છે એને વધુમાં વધુ ફોરવર્ડ કરીને એ લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.